પ્રોફિટ એનેક્સ સોફ્ટવેરમાં આપનું સ્વાગત છે. આજે આપણે કંપની માસ્ટર તથા અકાઉન્ટ માસ્ટરમાં જીએસટીએ નંબર કેવી રીતે ડિફાઇન થશે તે જોશું. જે કંપનીમાં જીએસટીએ નંબર આપવા હોય તે કંપની પસંદ કરી મોડિફાઈનું બટન પ્રેસ કરશું. મોડિફાઈ બટન પ્રેસ કર્યા બાદ અહીંયા જીએસટીએન એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું ટેબ છે, તે પસંદ કરું. અહીંયા જીએસટી નંબર આપી દેવા, ત્યારબાદ તેની ડેટ આપી દેવાની રહેશે. ત્યારબાદ નેચર ઓફ બિઝનેસની અંદર જો આ કંપની ફક્ત સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય તો સર્વિસીસ પસંદ કરું, અધરવાઇઝ ગુડ્સ અને સર્વિસીસ પસંદ કરું. જીએસટી નંબર અને ડેટ અપાઈ ગયા બાદ તેને સેવ કરવા માટે F2 બટન પ્રેસ કરવું, ત્યારબાદ તે કંપની સિલેક્ટ કરવી. કસ્ટમર અને સપ્લાયરમાં જીએસટી નંબર એન્ટર કરવા માટે સૌ પ્રથમ માસ્ટરમાં જશું. તેમાં અકાઉન્ટ માસ્ટર, અકાઉન્ટ માસ્ટરની અંદર આપણે અપડેટ જીએસટી ડિટેલનું બટન છે તેને ક્લિક કરશું. અહીં જેટલા પણ કસ્ટમર અને સપ્લાયર છે તેનું લિસ્ટ આવશે. તેમાં તમારે અહીંયા જીએસટી નંબર અને ડેટ આપી દેવાના રહેશે. સ્ટેટ કોડ આપમેળે આવી જશે. પાન નંબર એન્ટર કરેલો હશે તો સ્ટેટ કોડ પછીના 10 આંકડા પાન નંબરના છે તે પણ ઓટોમેટિક આવી જશે. ડેટ આપી દેવાની રહેશે. આવી જ રીતે એક પછી એક જેટલી પાર્ટી હોય તેના જીએસટી નંબર અને ડેટ આપી ત્યારબાદ સેવ બટન પ્રેસ કરવું. જો નવી પાર્ટી આપણે ખોલતા હોઈએ તો એડ બટન પ્રેસ કર્યા બાદ પાર્ટીનું નામ આપવું, કસ્ટમર પસંદ કરવું, ત્યારબાદ એડ્રેસ ડિટેલમાં જવું, અહીં જીએસટી નંબર અને ડેટ આપી દેવાના રહેશે. અકાઉન્ટ ઓપન થઈ ગયા બાદ F2 આપી અકાઉન્ટને સેવ કરવું. આવી રીતના જેટલી પાર્ટીઝ આવતી હોય કસ્ટમર કે સપ્લાયર તેના જીએસટી નંબર બંને રીતના આપી શકશો. થેન્ક યુ.